નમસ્કાર, જય હિન્દ. હું છું પ્રાચી ઠાકર. ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં જોઈશું કે કયો અપરાધી કાનૂનની ગિરફ્તમાં આવી ગયો છે, જોઈશું કે કયો કેસ સિયાહી બનીને પોલીસના ચોપડે નોંધાયો છે અને કોણે નોંધાયું ગુનાની દુનિયામાં પોતાનું નામ. તો શરૂ કરીએ ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડના પહેલા કેસની, કે જોઈએ કયા અપરાધીનો ચહેરો બેનકાબ થયો છે ને કોણ કાનૂનની ગિરફ્તમાં આવી ગયું છે. બરેલીમાં એકવાર ફરી સંબંધોને તાર તાર કરતી એક વારદાત સામે આવી છે, જેને પરિવારનો સભ્ય માનતા હતા, જેને દીકરો સમાન સમજતા હતા અને તે જ વ્યક્તિ નીકળ્યો શેતાન, જેની કલ્પના પરિવારજનોએ નહોતી કરી તેવો ખતરનાક ખૂની ખેલ ખેલી ગયો ઘરમાં અને સરેન્ડર કર્યું પોલીસ સમક્ષ. મધરાતનો સમય, એક નાની ગલી, ગલીની અંદર ખેલાયો ખૂની ખેલ. એ ખૂની ખેલ કે જેના નિશાન પાણીથી ધોવા છતાં જમીન પરથી જવાનું નામ નહોતા લેતા. નાની ગલીમાં પોલીસનો કાફલો છે. એક તરફ પોલીસનો કાફલો સ્થળ પર તપાસ કરી રહ્યો છે તો બીજી તરફ જમીન પર સતત રેડવામાં આવી રહ્યું છે પાણી, ધોવામાં આવી રહ્યા છે ખૂનના નિશાન. અહીં થોડા સમય પહેલા જ ખેલાયેલા ખૂની ખેલની દાસ્તાન લોકોના માનસપટ પર ના રહે તે માટે દરેક લોહીના નિશાનને પાણીથી સાફ કરવામાં આવી રહ્યા છે. એક તરફ પોલીસનો કાફલો તો બીજી તરફ લોકોના ઉમટેલા ટોળા અને ત્રીજી તરફ એક પરિવારમાં છવાયેલો માતમ. એક નહીં પરંતુ ઘરના દરેક સભ્યોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. એક ખતરનાક અને દિલ હચમચાવી દે તેવી વારદાત ઘટી બરેલીના હુસેનબાગમાં, જ્યાં લોહિયાળ ખેલે લોકોના કાળજા ધ્રુજાવી દીધા. હજુ તો પરિવારના સભ્યોને ઘરે પરત આવવાનું કહીને નીકળ્યા હતા મહંમદ રહીસ મિયા. પરિવારના સભ્યોને નહોતી ખબર કે પડવારમાં જ તેમની પર આફત આવી પડશે. બસ જેવા મહંમદ રહીસ મિયા બહાર નીકળ્યા કે તે કદમ તેમનો ઘરની બહાર છેલ્લો કદમ હતો અને ફરી તો ઘરમાં તેમની લાશ. પરિચિતે ખેલ્યો ખૂની ખેલ. ફહીમ મિયા, એ વ્યક્તિ કે જેના ખતરનાક ખેલથી હુસેનબાગના વાસીઓ તો ઠીક, પોલીસ પણ હતપ્રદ થઈ ઉઠી. જમાઈએ કરી સસરાની હત્યા, જમાઈનું આત્મસમર્પણ. જી હા, આ એ ફહીમ મિયા છે કે જેણે ક્રોધની જ્વાળાઓમાં વશ થઈ ના કરવાનું કરી દીધું. જે નહોતું ઈચ્છતું તે અપરાધને તેણે આપ્યો અંજામ. પોતાના જ સસરાની હત્યા કર્યા બાદ ફહીમે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું કે ત્યાં જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં બેઠેલા તમામ કર્મચારીઓની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ફહીમના હાથ ખૂનથી રંગાયેલા હતા. રોતા નાની, મેરે પાપા ને છુરી માર દી, મેં ભાગતા ભી ગઈ તો બેઠતે કમ ભાગત ને મારા સબ ખૂન મેં લતા બેઠા હુએ થે. પોલીસ સમક્ષ હાજર થઈ ફહીમે જે હકીકત કહી તે સાંભળી પોલીસ પણ વિચારમાં પડી ગઈ. બરેલીના હુસેનબાગમાં રહેતા મહંમદ રહીસ મિયાની પુત્રી સીમાના નિકાહ કિલ્લાના બાકરગંજ રેતી મહોલ્લાના નિવાસી એવા ફહીમ મિયા સાથે કરવામાં આવ્યા. સ્વાભાવિક છે કે નવા જીવનની શરૂઆત કરનારા બંને દંપતીની જિંદગી ખુશીઓથી ભરપૂર હતી. બંને વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ થતો હતો અને તે પ્રેમ થકી જન્મ થયો એક પુત્રનો, જેનું નામ રાખવામાં આવ્યું અરહાન. કદાચ કળિયુગમાં સંસારનો નિયમ બની ચૂક્યો છે કે લગ્ન પહેલા સુખ શાંતિ અપાર પ્રેમ અને સમૃદ્ધિ હોય, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ્યારે સંતાન આવે પછી કેટલાક લોકોના દાંપત્ય જીવનમાં તમામ પરિસ્થિતિઓ અને સંજોગો બદલાઈ જતા હોય છે. તેમ સીમા અને ફહીમ મિયા વચ્ચે પણ કંઈક આવું જ શરૂ થયું. નાની તકરારોએ તેમના જીવનમાં પ્રવેશ કરી લીધો. રાત હોય કે દિવસ, ઘરકંકાસે પોતાનું સામ્રાજ્ય એવું ઊભું કર્યું કે જેમાં સીમા અને ફહીમ વશ થઈ ચૂક્યા હતા. સતત થતા રહેતા ઝઘડાએ બંનેમાં વિખવાદ પેદા કરી દીધો. પતિ પત્નીમાં દરાર એ હદે પડી ગઈ કે સીમા અને ફહીમ એકબીજાથી અલગ રહેવા માટે તત્પર બનવા લાગ્યા. ત્યાં જ સીમાએ વર્ષ 2013માં ફહીમ પર દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવી દીધો.
જો કે ફહીમ પોતાની પત્ની સીમાને અનહદ ચાહતો હતો, તેને લઈને સીમાને તે મનાવવા લાગ્યો. અવારનવાર સીમાને સમજાવટ કરતા અંતે સીમાએ સમાધાનનું પગલું ઉઠાવ્યું અને ફહીમના ઘરે સીમા આવી ગઈ. જો કે દહેજ ઉત્પીડનનો કેસ તો કોર્ટમાં ચાલતો જ રહ્યો. સીમા અચાનક ફહીમને છોડીને પોતાના પિયર આવી રહી, તો ફહીમ પણ પોતાની પત્ની સીમાને પરત ઘરે લાવવા માટે મનાવવાના પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ ક્રોધ અને રોષની જ્વાળાઓમાં ઘેરાઈ ચૂકેલી સીમા કોઈની વાત માનવા તૈયાર ન થઈ. અવારનવાર ફહીમ સીમાને સમજાવવા માટે તેના ઘરે જતો કે ત્યાં જ સીમાના પિતા મહંમદ રઈસ મિયા ફહીમ પર ગુસ્સે થતા અને તેને ઘરમાં આવતા રોકતા. સીમા સાથે પણ વાતચીત ન કરવા માટે કડક શબ્દોમાં કહી દીધું. ફહીમ વર્તમાન પરિસ્થિતિ સમજી ત્યાંથી નીકળી ગયો. પરંતુ પોતાની પત્ની અને બાળકનો ચહેરો જોવા માટે ફહીમ તડપતો હતો કે ફરીથી તેણે સમાધાનકારી વલણ અપનાવવાનો રસ્તો અપનાવ્યો. ફહીમ ફરીથી પોતાની સાસરી પહોંચ્યો અને સીમાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો કે ત્યાં જ તેના સસરા મહંમદ રહીસે ફહીમને ઘરે ના આવવા અને તેના પુત્રને પણ મળવા ન દેતા ફહીમ રોષે ભરાયો. જો કે સીમાએ ફહીમ પાસે તલાક સહિત દહેજનો કેસ કરતા તે ભરાઈ પડ્યો હતો, જેથી તે સતત સમાધાન માટે કરગરતા ફહીમ પ્રત્યે સીમાને દયા આવી ગઈ અને તેણે રાખી એક શરત અને કહ્યું કે તે તલાક અને કેસ પરત ખેંચશે, પરંતુ તેના બદલામાં ફહીમ તેને એક મકાન અપાવે. ફહીમે પોતાની પત્ની તો ઠીક, પરંતુ સાસુ સસરા સહિત સાસરી પક્ષના લોકોને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તે તમામ વ્યર્થ ગયા. એક તરફ ગરકંકાસે ફહીમનું જીવવું દોજક કરી નાખ્યું હતું, પત્ની સીમા પોતાના ઘરે આવવા માટે તૈયાર નહોતી, તો સસરા મહંમદ રહીસ પણ તેને ઘરે મોકલવા તૈયાર નહોતા, જેથી ફહીમ કંટાળી ચૂક્યો હતો. અનેક વિચારો અને દ્વિધાના વાવાઝોડામાં ફસાયેલા ફહીમે પોતાના સસરા મહંમદને સબક શીખવાડવાનું મન બનાવી લીધું. 10 દિવસ પહેલા ખરીદ્યું ચાકુ. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ફહીમે હત્યાના 10 દિવસ અગાઉ ચાકુ ખરીદ્યું અને સસરાની રેકેટ શરૂ કરી, કે ત્યારે જ ફહીમને મળી ગયો મોકો. અને જ્યારે મહંમદ રહીસ પોતાના પૌત્રને બાઇકથી ઉતારતા જ હતા કે ત્યાં જ ફહીમે સસરાને ચાકુના ઘા ઝીકી દીધા, 12 ઘા ઝીકી દીધા, જેનો સાક્ષી બન્યો ખુદ ફહીમનો જ પુત્ર અરહાન. જબ મેરે નાના મુજે વહાં પે ગાડી પે લેકે જા રહે થે આઈસ્ક્રીમ દિલાને, તો મેરે મમ્મી ઓર વો અપને કામ લેને જા રહે થે, તો ના ઉન્હોને ઉનકો માર દિયા પીછે સે વો પીછા કર રહે થે, ઉનકા નામ થા ફહીમ મિયા. ગલીમાં અંધારું હતું અને તેનો જ ફાયદો ઉઠાવીને ફહીમે પોતાના સસરા મહંમદ રહીસને રોક્યા કે ત્યાં જ જમાઈ અને સસરા વચ્ચે તકરાર થઈ અને તે વધુ ઉગ્ર થતા ફહીમે પોતાના જ સસરાને ચાકુના એક બાદ એક 12 ઘા ઝીકી દીધા. તુરંત જ મહંમદ રહીસ ખૂનથી લથપથ ગલીમાં જમીન પર પડી ગયા અને ફહીમ સ્થળ પરથી ભાગી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું. થાના કિલ્લામાં એક દામાદ કે દ્વારા અપને સસુર કો ચાકુ સે मारकर उसको घायल कर दिया गया, जिससे उसकी मृत्यु हो गई. और पुलिस के द्वारा जो आरोपी था उसको गिरफ्तार कर लिया गया और उसने ये बताया है कि उसकी जो पत्नी थी उसके साथ नहीं रहती थी और जब वो उसको लेने के लिए जाता था तो उसका जो ससुर है उसको उसके साथ नहीं आने देता था और साथ ही साथ उसके ऊपर उसके मायके पक्ष वालों ने जो है दहेज प्रतिषेध अधिनियम 3-4 DP एक्ट का भी मुकदमा पंजीकृत किया था और इस वजह से वो प्रताड़ित, उसका ये कहना है कि वो मानसिक दबाव में रहता था. સસરા મહંમદ રઈસની હત્યા થઈ ચૂકી છે, પરિવાર ઘેરા આઘાતમાં છે, જ્યારે આરોપી જમાઈ ફહીમ જેલમાં છે. પોતાની પત્ની સાથે સમાધાનકારી વલણ ઇચ્છનાર ફહીમની પત્નીએ પોતાનો ઈરાદો બદલી નાખ્યો હોત તો જરૂરથી તેના પિતા મહંમદ રહીસ જીવતા હોત અને ફહીમ જેલની બહાર હોત. અનેકવાર નાનીયમથી વાત મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, ખાસ કરીને ઘરકંકાસની બાબતો જેમાં સમાધાનકારી વલણ ના અપનાવતા તેનો અંજામ જરૂરથી ભયાનક આવતો હોય છે, જે તમામને જગજોડી દેતો હોય છે. હરીશ શર્મા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, બરેલી.